नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालयना वीडियो लेक्चर में आप सबनो स्वागत छे। आज आपणे 7मा ધોરણના વિષય વિજ્ઞાનનું નવું ચેપ્ટર શરૂઆત કરીશું। આ ચેપ્ટર તમે 6ઠા ધોરણમાં પણ ઘણી જ ગયા છો। ચેપ્ટર નંબર 3 રેસાથી કાપડ સુધી 6ઠા ધોરણમાં પણ આ ચેપ્ટર ચેપ્ટર નંબર 3 માં આવતું અમારે બધા પોતપોતાની પાઠ્યપુસ્તક સાથે રાખશે। પેજ નંબર 24 પાઠ નંબર 3 રેસાથી કાપડ સુધી, શું નામ છે પાઠનું? રેસાથી કાપડ સુધી, એનો મતલબ શું થશે? તો કે આપણને રેસા ક્યાંથી મળે છે અને એમાંથી આપણે કાપડ કેવી રીતે બનાવીએ છીએ તેની માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવવાની છે। તો જોઈએ પાઠ્યપુસ્તક પેજ નંબર 24 24 પાઠ નંબર 3 રેસાથી કાપડ સુધી। બધાનું જ્ઞાન પાઠ્યપુસ્તકમાં હોવું જોઈએ। ધોરણ 6 માં તમે વનસ્પતિના છોડમાંથી કેટલાક રેસાઓ મેળવવામાં આવે તે ભણ્યા, તમે એ પણ ભણી ગયા કે ઊન તથા રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે, ઘેટા અથવા યાકની રૂંવાટીમાંથી ઊન મળે છે, રેશમના કીડા કોસેટોમાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે। શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેસા મળે છે? હવે તમે 6ઠા ધોરણમાં ભણી ગયા કે વનસ્પતિ રેસા કપાસ અને સણ, એની માહિતી તમે મેળવી લીધી છે। આ પાઠમાં આપણે શું મેળવશું? તો કે ઘેટા અને યાકમાંથી આપણને જે રેસા પ્રાપ્ત થાય છે કેને? ઊન અને રેશમ। રેશમ ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે રેશમના કીડા, એને શું કહેવાય? કોસેટો, એમાંથી શું થાય? રેશમના દ્વારા પ્રાપ્ત થાય, એમાંથી રેશમ બને। રેડી? આ રેશાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેને આપણે સ્વેટર ઉતરવા માટે બજારમાંથી ખરીદીએ છીએ? તમે બધાએ ઊન તો જોઈ જ હશે, ઊનના દોરા આવે એ કેવી રીતે બનાવવામાં આવે છે એ શું તમે જાણો છો? કે રેશમના રેશામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે, જેના વડે સાડીઓ બનાવવામાં આવે? તો રેશમમાંથી ક્યાંથી પ્રાપ્ત થાય? રેશમના કીડામાંથી। એમાંથી શું પ્રાપ્ત થાય? તો કે રેશમના દોરા, દોરામાંથી શું બને? રેશમની સાડી। રેડી? કેવી રીતે બને છે જોશું। આવા બધા પ્રશ્નોના સવાલ આપણે આ પ્રકરણમાંથી મેળવીશું। તો પહેલું જોઈએ પ્રાણી રેશાઓ, ઊન અને રેશમ। પ્રાણી રેશા એટલે કે પ્રાણીમાંથી પ્રાપ્ત થતા હોય એવા રેશા। આપણા હાથના વાળમાં ને આપણા શરીર પરના વાળમાં ને
તફાવત છે કે કોક વાળ મરચડ હશે હાથના વાળ સુવાળા હશે રેડી આપણી જેમ ઘેટાના શરીર પર પણ બે પ્રકારના વાળ હોય છે ઘેટાના શરીર પર બે પ્રકારના વાળ હોય છે કયા બે પ્રકારના તો કે દાઢીના ભાગમાં મરચડ વાળ બે પ્રકાર હોય કયા કયા તો કે એક તો મરચડ વાળ અને બીજા ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવે છે ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે જ પસંદ કરવામાં આવે છે તેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે સુકામને સુવાળા વાળ ધરાવતા ઘેટાની પસંદગી કરવામાં આવે તો કે એ જે બચ્ચાને જન્મ આપશે એ બચ્ચા પણ કેવા હશે સુવાળા વાળ ધરાવતા એટલે આપણને એમાંથી પણ આપણા માટે જરૂરી રેસા છે એ મળી જશે તો આ ઘેટાને ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની પ્રક્રિયાને પસંદગી લક્ષી સંવર્ધન કહે છે તો જે આપણે જોઈએ એવા ઘેટાના બાળકો ઉત્પન્ન કરવા માટે આપણે જે પ્રક્રિયા પસંદ કરીએ છીએ એને કઈ પ્રક્રિયા કહેવાય તો કે પસંદગી લક્ષી સંવર્ધન રેડી પછી છે બીજું આ ઘેટાની માહિતી આપણે મેળવી લીધી એના નીચે છે ઊન આપતા પ્રાણીઓ કેવા ઊન આપતા એટલે કે ઘેટું એક જ ઊન આપે છે એવું નથી બીજા ઘણા બધા પ્રાણીઓ છે જે આપણને ઊન પ્રોવાઈડ કરે છે એટલે કે ઊન એમાંથી મળી રહે છે તો જોઈએ આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘેટાની અનેક ઓલાદો જોવા મળે છે ઓલાદો એટલે કે જાતિ જો ઘેટાઓની રૂમટી એ ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી ખાલી ઘેટામાંથી જ આપણને ઊન મળે એવું પોસિબલ નથી એવું બની શકે નહીં કેમ કે બીજા બધા પ્રાણીઓ છે કે જેમાંથી પણ ઊન આપણે મેળવી શકીએ છતાં બજારમાં મોટા ભાગે પ્રાપ્ત થતું ઊન ઘેટાઓનું જોઈએ છે શા માટે તો કે ઘેટાઓની પ્રજાતિ વધારે છે એટલા માટે તિબેટ તથા લદાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે યાક તમે બધા ચિત્રમાં જોયું હશે ન જોયું હોય તો 3.2 સામેના બેજ ઉપર યાક લખેલી આકૃતિ જોવો એના રૂંવાટીમાંથી પણ ઊન બની શકે છે મોહેર એક પ્રકારનું રેશમી ઊન શું નામ છે મોહેર નામ યાદ રાખવાનું છે ખાલી જગ્યામાં પૂછાઈ શકે મોહેર શું છે એક પ્રકારનું રેશમી ઊન એ અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે કેમાંથી મેળવવામાં આવે છે અંગોરા બકરી ક્યાં છે કે સામેના પેજ ઉપર 3.3 એમાં ચિત્ર છે અંગોરા બકરી જોઈ લેજો પછી છે જે પહાડી પ્રદેશમાં જોવા મળે છે જેવા કે જમ્મુ કાશ્મીર અંગોરા બકરી ક્યાં જોવા મળે જમ્મુ કાશ્મીર બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે તો આકૃતિ નંબર 3.4 બકરી એની બાજુમાં છે અંગોરા બકરીની બાજુમાં કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સુવાળું હોય છે જેનો પશ્મીના શાલ પ્રકારની સુવાળી પાતળી શાલ બનાવવાનો ઉપયોગ થાય બકરીના રૂંવાટીનો ઉપયોગ ક્યાં થાય છે તો કે પશ્મીના શાલ પશ્મીના શાલ બનાવવા માટે પ્રશ્ન પૂછાઈ શકે કે બકરીની રૂંવાટીનો ઉપયોગ ક્યાં થાય છે તો કે પશ્મીના શાલ નામની સુવાળી શાલ બનાવવા માટે ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે જો આમાં ઊંટનું ચિત્ર પણ આપેલું છે એના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરાય છે દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે તો જો દક્ષિણ અમેરિકા આપણે અહીંયા ઘેટા બકરી એવી રીતનું છે ઊન તો દક્ષિણ અમેરિકામાં કયા પ્રાણીઓ છે લામા અને અલ્પાકા પેજ આકૃતિ નંબર 3.6 અને 3.7 બંને સામેના પેજ ઉપર આકૃતિ એક જો લાંબા અને અલ્પાકા રેડી બધા ચિત્ર જોઈ લેજો હવે પ્રવૃત્તિ શું કરવાની છે કે ચિત્ર જે પ્રવૃત્તિ છે એવા પ્રાણીઓના ચિત્રોને ભેગા કરો કે જેમના શરીરના વાળ એટલે રૂંવાટી ઊન તરીકે વપરાતી હોય શું ભેગું કરવાનું છે કે એવા પ્રાણીઓના ચિત્ર ભેગા કરવાના છે કે જેમના શરીરના વાળ વાળને શું કહેશું આપણે રૂંવાટી કે જેમના શરીરની રૂંવાટી એ ઊન તરીકે ઉપયોગમાં આવતી હોય એવા કયા કયા પ્રાણીઓ છે પેલા તો આપણા ચિત્રમાં આવી પાછી બધા લઈ શકીએ કયા કયા છે ઘેટું બક
बकरी बकरी ना प्रकार अंगोरा बकरी अने सादी बकरी रेडी पछी ऊन या लामा अने अल्पाका तो आ बधाई ना चित्र तमने मेळवी शको चित्र क्यां थी मळी शके तो के तमने जो न मळे चित्र तो आमा छे एकवार दोरो अने ट्राय पण करी शको आपणे घरे फ्रीज छे काई काम नथी करता कोई तमने मम्मी पप्पाने मदद नथी करता नवरा पड्या मोबाइल में गेम ज रमो छो એના માટે આપણે સિમ્પલ વર્ક કરવાનું છે કે આમાં દોરેલું એક ચિત્ર તમારે દોરવાનું એટલે આપણા ચિત્રની પણ પ્રેક્ટિસ થતી થાય અને ચિત્ર નો દોરો તો બધાને નામ યાદ રાખવા ફરજિયાત છે કયા કયા પ્રાણીઓમાંથી આપણને ઊન પ્રાપ્ત થઈ શકે તો છ છ નામ આવડવા જોઈએ ઘેટું અંગોરા બકરી યાક ઊંટ લામા અને અલ્પાકા છ છ રેડી પછી આગળ જોઈએ તેને તમારે સ્કેપ બુકમાં ચોટાડો જો તમને ચિત્ર ન મળે તો આ પુસ્તકમાં આપેલા ચિત્ર પરથી તેને દોરવાનો પ્રયત્ન કરો પછી શું કહે છે આપણા દેશની સ્થાનિક તથા જુદી જુદી ભાષામાં ઘેટું બકરી ઊંટ યાક વગેરે માટે વપરાતા નામો જાણવાનો કે શોધવાનો પ્રયત્ન કરો હવે આ બધા નામ છે એ બધાને તમારે હિન્દી અને અંગ્રેજી નામ ગોતવાના છે ઘેટાને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય બકરીને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય યાકને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ઊંટ ને હિન્દી અને અંગ્રેજી શું કહેવાય એ તો આપણે આવડે રેડી એ નામ તમારે ગોતીને રફબુકમાં લખવાના છે પછી જોઈએ પ્રવૃત્તિ નંબર 3.3 તો શું કહે છે ભારત તથા વિશ્વનો રેખાંકિત નકશો મેળવો હવે સાદો નકશો જેની પાસે હોય ઘરે એને જોવાનું છે હવે જે જે સ્થળોએ ઊંટ આપતા પ્રાણીઓ જોવા મળતા હોય તે સ્થળોના નામ તેમાં નોંધ કરો જુદા જુદા પ્રકારના ઊન આપતા પ્રાણીઓના સ્થળને દર્શાવવા માટે જુદા જુદા રંગનો ઉપયોગ કરો હવે શું કહેવા માંગે છે કે તમારી પાસે સાદો નકશો હોય તો એ નકશામાં કઈ કઈ જગ્યાએથી કેવા કેવા પ્રકારનો આપણને ઊન પ્રાપ્ત થાય છે એટલે કે મળે છે એની માહિતી દોરવાની છે સિમ્પલ ઉદાહરણ તરીકે લઈએ તો આપણે જમ્મુ કાશ્મીરની વાત કરીએ અસ્તુ